स्टूडेंट्स जे मैं तमने पहला कीधुं हतुं ए प्रमाणे हवे आ जस्ट चेप्टर थर्ड नुं एंड ज छे। छेल्ला दाखलाओ ज आपणे करवाना छे, पण एना पहेला मारे जस्ट एक वात ए बीजी केवी छे कि जे छोकराओ लेट जॉइन थया छे કે મોડા જોઈન થયા છે કે વિડીયોઝ જેમણે મોડા જોવાના ચાલુ કર્યા છે જે હજુ પણ સાથે નથી, તો એમને મારે એ જ કહેવાનું કે આમાં બધા જ વિડીયો ક્રમમાં જોવા પડશે, એટલે કે પહેલા વિડીયોથી જ એક બે ત્રણ એ રીતે ક્રમમાં જોવા પડશે, કારણ કે મેથ્સ એ એવો સબ્જેક્ટ છે કે એમાં વચ્ચેથી ક્યાંય જોશો, કારણ કે એકના ઉપરથી બીજું બીજાના ઉપરથી ત્રીજી રીતે ડેવલપ થતું હોય છે અને એ રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ। એટલે અહીંયા જો તમારે બરોબર સમજવું હોય, અને એમાં પણ જે લેટ જોઈન થયા છું એમ સમજું છું કે એમની પાસેથી બીજો કોઈ ઓપ્શન નહોતો, પરંતુ અહીંયા જસ્ટ મારા પાસે આખું પ્લેલિસ્ટ પણ છે, જો તમે જસ્ટ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ત્યાં બધા લેક્ચર છે, એ લેક્ચરો બધા જ માં L1 L2 એ રીતે લખેલા છે ચેપ્ટર વાઇઝ ચેપ્ટર ત્રણના। જો તમને ના મળતા હોય તો જસ્ટ તમે મને કોન્ટેક્ટ કરો, ફોન કરજો, મેં આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે એમાં ક્રમમાં બધા જ વિડીયો છે, તો એ બધા હું તમને વિડીયો મોકલી આપું, એ તમે રોજ જોઈને પછી આગળ વધતા જજો। એના સિવાય આના પછીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં લગભગ આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું, ત્યારે તમે એ લેક્ચર એ ચેપ્ટર છે એ સાથે સાથે કરતા જજો, અને મીનવાઇલ આ ચેપ્ટરના બધા જ વિડીયો અવેલેબલ છે, પહેલેથી આખા ચેપ્ટરના બધા જ વિડીયો લેક્ચર અવેલેબલ છે। યસ, હું તમને મોકલીશ, જો તમને ના એ ફાઇન કરી શકતા હો તો આખો ક્રમમાં બધા મોકલી આપીશ, એ પછી તમારે સાથે સાથે જેના રહી ગયા છે એના માટે બીજું ચેપ્ટર તો સાથે સાથે લેશું જ, પણ એના સાથે આ લેક્ચર પણ તમારે રોજ બે બે કરીને જોવાના અને જસ્ટ સાથે થઈ જવાનું, અને એમાં પછી કોઈ પણ ડાઉટ કે ક્વેશ્ચન્સ આવે છે યસ તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો અથવા તો વોટ્સઅપ કરી શકો છો, ઓકે। એટલે જસ્ટ આ વસ્તુ ધ્યાન રાખવાની છે, એટલે અહીંયા હવે આપણે જસ્ટ શરૂઆત કરીએ જે બાકીના દાખલા છે એના માટેની, ઓકે। નાઉ અહીંયા સાબિત કરવાનો દાખલો છે cos²x + cos²x + π/3 + cos²x - π/3 = 3/2, એવું આપણે સાબિત કરવાનું છે। ઓબ્વિયસલી અહીંયા આપણે ડાબી બાજુ લઈને એના પરથી જોઈએ, કારણ કે ડાબી બાજુ પર આપણા પાસે વધારે પદો છે, અને સાબિત કરવાનો દાખલા એ બીજું કંઈ જ નહીં, દાખલાનું સરળીકરણ એટલે કે મોટા સ્વરૂપને નાનું સ્વરૂપ આપવું એ જ કહેવાય, ઓકે। એટલે આપણે ડાબી બાજુથી જોડી બાજુ સાબિત કરીશું, પણ અહીંયા જસ્ટ હું લખું છું પહેલા ડાબી બાજુ, ઓકે। ના હવે અહીંયા આપણે જોઈએ તો જસ્ટ બધા જ વર્ગવાળા પદો છે, સરવાળો છે, અહીંયા કોઈ નિત્ય સંબંધ સેટ નથી થતો, અને બીજી એક વસ્તુ એ છે વર્ગોનો સરવાળો છે, આપણા પાસે જો વર્ગ સિવાયના પદ હોત ને તો જસ્ટ C+C C - C, S+S, S - S, S+S, S - S એમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરતા, પણ અત્યારે અહીંયા એવા સાદા પદો નથી, વર્ગવાળા પદો છે, તો જસ્ટ અને બીજું જમણી બાજુ 3/2 લાવવાનું છે। તો અહીંયા આપણે શું કરવું જોઈએ, આપણે પ્રયત્ન કરવો જોઈએ, એક તો સરવાળા છે, એના સિવાય આ સાદા પદોના સરવાળા નહીં, સોરી વર્ગવાળા પદોના સરવાળા નહીં થાય, પણ જો સુરેખ પદો હશે એટલે કે એક ઘાતવાળા હશે તો એને આપણે સરવાળા કરી શકીશું, અને અહીંયા અહીંયા વર્ગવાળા છે તો આપણે એને પ્રયત્ન કરીશું કે એને આપણે સાદા પદમાં એટલે કે એક ઘાતવાળા પદમાં રૂપાંતરણ કરી શકીએ। તો અહીંયા છે ને આપણા પાસે એક સૂત્ર છે cos²x = 2cos²x - 1, એમાંથી જો તમે કરતા બનાવશો cos²x ને તો 1 + cos²x એ વસ્તુ થશે, 2cos²x = 1 + cos²x થશે, અને cos²x = 1 + cos²x / 2, એમાં વર્ગમાંથી સાદું સ્વરૂપ આવી જશે। જસ્ટ આ લખું છું નીચેનું કે જે લખ્યું પણ બતાવું છું, એટલે અહીંયા છે cos²x ની જગ્યાએ આપણે 1 + cos²x / 2 એ લખી શકીએ, આ આપણા પાસે નિત્ય સંમત છે, ઓકે। પ્લસ એ જ રીતે અહીંયા એક્સ છે તો 2x, તો અહીંયા આ સ્વરૂપ આના માટે લખવું હોય તો 1 + cos²x ની જગ્યા જે છે x + π/3 / 2 થશે, અને જો ત્રીજું પદ થશે આ જ વસ્તુ આના માટે 1 + cos²x
x minus pi by 3 pi 2. Okay, કારણ કે અહીંયા x હતું તો 2x થયું. અહીંયા x ની જગ્યાએ x plus pi by 3 છે તો 2x plus pi by 3. અને અહીંયા x ની જગ્યાએ x minus pi by 3 છે એટલે 2x minus pi by 3. કારણ કે આપણા પાસે નિત્ય સમ છે અહીંયા. cos 2x is equals to 2 cos square x minus 1. આના પરથી હું cos square x ને કરતા બનાવું તો 1 આ બાજુ આવે ને 2 છેદમાં જાય એટલે કે 1 પ્લસ cos 2x બાય 2. અને જ્યારે હું તમને સૂત્રો લખાવતો હોઉં છું ને ત્યારે તમને વારેઘડે કહેતો હોઉં છું કે આનું જે આ સ્વરૂપ છે ને એ વારેઘડે વપરાતું હોય છે દાખલામાં. એ અહીંયા આવ્યું એ આના પરથી જ આવતું હોય છે. એ જ રીતે sin square x માટે 1 માઇનસ cos 2x બાય 2 એ રીતે પણ લખી શકીએ. અને આ પદો આ ઘણી બધી વાર વપરાતા હોય છે. ઓકે, એટલે આના પરથી આવેલું પદ છે. ઓકે, ના હવે આપણે જોઈએ તો યસ બધાના છેદમાં 2 છે એટલે એક દૂતીયાંશ બહાર કાઢી નાખીશું એટલે કૌંસમાં બાકી શું રહેશે તો કે 1 પ્લસ cos 2x પ્લસ 1 પ્લસ cos 2 ને હું અંદર લઈ જઉં તો 2x પ્લસ 2 પાય બાય 3 પ્લસ 1 પ્લસ cos યસ અહીંયા પણ 2 ને અંદર લઈ જઈએ 2x માઇનસ 2 પાય બાય 3. ઓકે, આ વસ્તુ આપણને મળે અહીંયા 1 બાય 2 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 થઈ ગયું. જોઈએ આપણે જવાબમાં શું લાવવાનું છે 3 બાય 2. યસ, આ 3 બાય 2 બાકીના પદોનું કંઈક થવું જોઈએ. આપણે વિચારો બાકી રહેશે આપણા પાસે પદો cos 2x પ્લસ cos 2x પ્લસ 2 પાય બાય 3 પ્લસ cos 2x માઇનસ 2 પાય બાય 3. આ પદ આપણા પાસે રહ્યું. યસ, હવે આપણે જોઈએ. યસ, આ હવે બધા સાદા સ્વરૂપમાં આવી ગયા એટલે અહીંયા સી પ્લસ સી ના સ્વરૂપમાં આવી ગયા. એમાં પણ જે સમાનતા હોય ને એને પહેલા પકડવાની એટલે આ બેમાં સમાનતા છે. 2x પ્લસ 2 પાય બાય 3 છે, અહીંયા 2x માઇનસ 2 પાય બાય 3 છે. અને આના પરથી છે ને આપણા પાસે એક સૂત્ર છે 2 cos x ઇન્ટુ cos y બરાબર cos x પ્લસ y પ્લસ cos x માઇનસ y. એ રીતે આ x ની જગ્યાએ 2x અને y ની જગ્યાએ 2 પાય બાય 3 એટલે x પ્લસ y અને x માઇનસ y. યસ, મેં તમને નિત્ય સમો જયારે હું તમને સૂત્રો લખાવતો હતો અને યાદ કરવાનું કહેતો હતો ત્યારે મેં તમને આ વસ્તુ કીધી પણ હશે કે આપણે નિત્ય સમો એક્સ અને વાયના સ્વરૂપમાં યાદ રાખીએ છીએ પણ જયારે આપણે દાખલામાં ઉપયોગ કરવાનો આવે ત્યારે સીધા સીધા એક્સ અને વાય ના હોય પણ એક્સ અને વાયની જગ્યાએ બીજા પદો પણ હોઈ શકે. જે રીતે અહીંયા એક્સની જગ્યાએ 2x આવ્યું અને વાયની જગ્યાએ 2 પાય બાય 3 આવ્યું. યસ, એ રીતે કમ્પેરિઝન કરીને આપણે અહીંયા લખવાનું હોય છે. ઓકે, એટલે અહીંયા આ બેને હું સાથે લઉં છું 1 બાય 2 3 પ્લસ આ cos 2x અને આ બેનું થશે cos x પ્લસ y પ્લસ cos x માઇનસ y બરાબર 2 cos x ઇન્ટુ cos y. અહીંયા 2 cos x ની જગ્યાએ અહીંયા 2x એટલે cos 2x ઇન્ટુ cos y એટલે કે આ થશે y ની જગ્યાએ 2 pi બાય 3 એટલે અહીંયા 2 પાય બાય 3. યસ, એ હું નથી લખું છું કારણ કે 2 cos x ઇન્ટુ cos y ઇઝ ઇક્વલ્સ ટુ cos x પ્લસ y પ્લસ cos x માઇનસ y. યસ, આપણા પાસે નિત્ય સમ છે અને અહીંયા આ સ્વરૂપ આપેલું છે એના પરથી આપણે આ સ્વરૂપ લખ્યું. ઓકે, x ની જગ્યાએ 2x અને y ની જગ્યાએ 2 પાય બાય 3 જસ અહીંયા ગોઠવ્યું આ રીતે અહીંયા મૂક્યું છે. બરાબર છે, આ વસ્તુ અહીંયા સમજવાની હોય છે. આ રીતે અહીંયા મેઇન ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે, દાખલામાં આગળ વધવાનું હોય છે. ઓકે, ના હવે આપણા પાસે જે વસ્તુ આવી ગઈ ને 2 cos 2x into cos 2 pi by 3. yes, cos 2 pi by 3 છે ને એટલે જે સવા બધા પદો છો ત્યાં તમને એ અંદાજો આવી જવો જોઈએ. આને આપણે સંયોજક ખૂણાના સ્વરૂપમાં લખી શકીએ છીએ. ઓકે, કઈ રીતે હું તમને બતાવું છું. અહીંયા is equals to 1 by 2 3 પ્લસ યસ cos 2x ટેન છે એમ જ પ્લસ 2 cos 2x. અહીંયા હવે cos 2 pi બાય 3 છે એને આપણે આ રીતે લખી શકીએ cos pi માઇનસ pi બાય 3. આ pi એ આપણને પાંચ કોણ એટલે કે જે ચરણો છૂટા કરે છે એ મારા ખૂણા 0 pi બાય 2 pi 3 pi બાય 2 2 pi 5 પાય બાય 2 3 પાય આ બધા જ પાંચ કોણ કહેવાતા હોય છે. ઓકે, એટલે અહીંયા cos 2 પાય બાય 3 ની જગ્યાએ મેં cos
पाई माइनस पाई बाय सालू स्वरूप आपसो तो कोस टू पाई बाय थ्री थे ओके ना अहिया वन बाय टू थ्री प्लस कोस टू एक्स प्लस टू कोस टू एक्स यस हवे अहिया कोस पाई माइनस एक्स स्वरूप थे अहिया जो संयोजक खूणा छे एना प्रमाणे नु छे संयुक्त खूणाओ छे एना प्रमाणे नु छे कोस पाई माइनस पाई बाय थ्री एटले अहिया पाई नो गुणाक होय अथवा तो पाई बाय टू नो युग्म गुणाक होय तो जे विधेय होय एज आपणे लेवानुं होय छे एटले अहिया आपणे लईए छे कोस पाई बाय थ्री अने आना साथे नुं जे चिन्ह छे ए आ खूणो जे चरण दर्शावे ए चरणमां जेना माटे मूल्य शोधवानी त्रिकोणमितीय विधेय ए धन छे के ऋण एना प्रमाणे एना साथे ए चिन्ह जोड़ाशे पाई माइनस पाई बाय थ्री पाई माइनस एक्स ए बीजू चरण दर्शावे छे बीजा चरण में कोस ऋण छे एटले आनी आगळ माइनस कोस पाई बाय थ्री आ वस्तु आपणे मूकीशुं अहींया वन बाय टू थ्री प्लस कोस टू एक्स प्लस इंटू माइनस माइनस टू कोस टू एक्स इंटू कोस पाई बाय थ्री नुं मूल्य एटले के कोस साइठ नुं मूल्य वन बाय टू आ मूल्य आपणे याद राखवाना छे प्रमाणे खूणा माटेना वन बाय टू आ टू टू कट थी गयो मारा पास रहेशे वन बाय टू थ्री प्लस कोस टू एक्स माइनस कोस टू एक्स आ बे पण कट थी गया बाकी मारा पास त्रण एटले आनो जवाब आवशे थ्री बाय टू बराबर जवाब ओके सो आ रीते आपणे दाखलाओ करवाना होय छे ओके जे तमने पहला पण अगाउ पण मैं तमने कीधुं छे मोटाभागना दाखलाओमां સરવાળામાંથી કાં તો ગુણાકાર તરફ જઈએ કાં તો ગુણાકારમાંથી આપણે સરવાળા તરફ જઈએ એને એ જ રીતે અહીંયા સાદુરૂપ આપવાનું હોય છે જે રીતના પદો આપેલા એમાંથી બી વસ્તુ કરવાની હોય છે અને અહીંયા આપણે થોડું એડિશનલ આવ્યું અહીંયા પદો સીધા સીધા નથી આ વર્ગના સ્વરૂપમાં આપ્યા છે તો આપણે એને જસ્ટ પરિવર્તિત કરી નાખ્યા જસ્ટ સાદા સ્વરૂપમાં આ નિત્ય શબ્દનો ઉપયોગ કરીને યસ એના પછી આગળ વધીએ તો જસ્ટ સરવાળા નહીં આપણને વિવિધના ત્રિકોણમિતિ વિધેયના સરવાળા પરથી ગુણાકાર એથી આપણે આગળ વધીને લખીએ છીએ ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે કરવાના હોય છે આ જ દાખલો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ પાય બાય થ્રી પ્લસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ પાય બાય થ્રી એના માટે પણ ગણી શકાય ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ જોઈ લો હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય ત્રણ એના દાખલા આપણે શરૂઆત કરીએ છીએ જે આપણું છેલ્લું સ્વાધ્યાય છે આ ચેપ્ટર ઓકે ડુ ઇટ ફાસ્ટ સ્ટુડન્ટ્સ મેં અહીંયા પ્રકરણ સ્વાધ્યાયનો પહેલો દાખલો લખ્યો છે 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 is equals to 0. Yes, અહીંયા ઓબવિયસલી ડાબી બાજુ લઈને આપણે જમણી બાજુ સાબિત કરવાનું છે અહીંયા આપણે પદો પર ધ્યાન આપવાનું અહીંયા જોઈએ તો અહીંયા બે પદોનો ગુણાકાર છે અને બીજું અહીંયા બે પદોનો સરવાળો છે અત્યાર સુધી આપણે જે દાખલા જોતા હતા એમાં શું હતું કાં તો સરવાળા આવતા હતા કાં તો ગુણાકાર અને એમાંથી પછી આપણે ગુણાકાર હતો સરવાળાનો સરવાળો હતો ગુણાકારની પછી આગળ અહીંયા બંને વસ્તુ ભેગી થઈ ગઈ છે તો અહીંયા તમે કઈ પણ બેમાં એક વસ્તુ કરી શકો કાં તો આ ગુણાકારને તમે સરવાળા કે બાદબાકીમાં દર્શાવો ત્યારે આ વસ્તુને જેમ છે તેમ રહેવા દેવાનું ટચ કરવાનું નહીં આગળ જતા પછી કઈક ફેરફાર કરવાનો આવે ત્યારે આપણે વિચારીશું કાં તો તમે આ ગુણાકારને જેમ છે તેમ રાખો આ બે સરવાળામાંથી યસ ગુણાકારમાં આપણે જઈ શકીએ સી પ્લસ સી કરી શકીએ અથવા તો અહીંયા ટુ સી સી પરથી સી પ્લસ સી માં આપણે રૂપાંતરણ એટલે બે માંથી બંને ચેન્જ નહીં કરવાના કાં તો આ વસ્તુનો ફેરફાર કરો ત્યારે આ જેમ છે તેમ રાખો અથવા તો આના પર આ બે પણ પ્રક્રિયા કરો તો પછી આને જેમ છે તેમ રાખો પછી આગળ દાખલાની જરૂરિયાત જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું એટલે અહીંયા આપણે શું કરીશું કે અહીંયા જે ગુણાકાર છે ને એને હું સરવાળામાં ફેરવીશ આપણે જસ્ટ હમણાં આગળના દાખલામાં લખ્યું હતું ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય બરાબર કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય યસ એ રીતનું થયું આ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય એક્સ ની જગ્યાએ પાય બાય થ્રી વાય ની જગ્યાએ નાઇન પાય બાય થ્રી ની જગ્યા એટલે કોસ એક્સ પ્લસ વાય એટલે આમાં સરવાળો બીજામાં પ્લસ કોસ આ બેની બાદ બાકી યસ એ રીતે આપણે આગળ વધીશું એટલે અહીંયા ડાબી બાજુ બરાબર જસ આના માટે હું કરું છું આ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય સ્વરૂપનું છે તો આના પરથી આપણે લખીશું કોસ પાય બાય થર્ટીન પ્લસ નાઇન પાય બાય થર્ટીન કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ પાય બાય થર્ટીન માઇનસ નાઇન પાય બાય થર્ટીન કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય આને આપણે
ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપે દર્શાવ્યો. બાકીના જે પદો છે જેમ છે તેમ લખો. અહીંયા કોસ 3π/13 પ્લસ કોસ 5π/13. ઓકે, ના અહીંયા હવે આપણે સરવાળો કરીએ તો અહીંયા કોસ છેદમાં, યસ, અહીંયા હું તમને સાચે લખ્યું રીઝન બી લખી દઉં, કારણ કે 2 cos x × cos y ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખીએ છીએ કોસ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ કોસ ઓફ એક્સ માઇનસ વાય. ઓકે, ના અહીંયા આપણે હવે જો સરવાળો કરીશું, અહીંયા કોસ ઇઝ પાય પ્લસ, બનેલો છે 13 છે લસા 13 જ નીકળશે, 9 પ્લસ 9π + π દેટ ઇઝ વાત હશે 10π/13 પ્લસ અહીંયા બીજા પદ માટે છેદ તો 13 જ છે, 13 રહેવાનું, પાઈ માઇનસ 9π, ઓકે, એકમાંથી 9 એટલે માઇનસ, એટલે માઇનસ 8π/13 પ્લસ આ બે પદ જેમ છે તેમ જ કોસ 3π/13 પ્લસ કોસ 5π/13 ઇઝ ઇક્વલ્સ ટુ કોસ 10π/13. નાઉ હવે આપણને ખબર છે કોસ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ એક્સ. કોસ અને સેક એ બે યુગ્મ વિધેયો છે, બાકી બધા અયુગ્મ વિધેયો છે. એટલે બાકી બધામાં સાઇન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ લખાય, ટેન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન એક્સ લખાય, પણ અહીંયા કોસ અને સેકમાં કોસ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ એક્સ અને સેક ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સેક એક્સ. એટલે એના પ્રમાણે અહીંયા કોસ ઓફ આ લખાશે 8π/13 આ વસ્તુ લખાશે પ્લસ કોસ 3π/13 પ્લસ કોસ 5π/13. ઓકે, ના હવે આપણે અહીંયા જોઈએ, જો હવે બધા સરવાળાના સ્વરૂપમાં આવી ગયા છતાંય કંઈક શૂન્ય આવે એવું દેખાતું નથી, પણ અહીંયા આપણે જોઈએ તો આ બે સંખ્યાઓ મોટી છે અને આ બે સંખ્યાઓ નાની છે. તો આપણે અહીંયા 3 અને 5 છે, અહીંયા 10 અને 8 છે, તો આને આપણે 3 કે 5 ના સ્વરૂપમાં બતાવી શકીએ કે નહીં? ક્લિયર છે, અહીંયા 10 છે તો અહીંયા 10 ની જગ્યાએ આપણે 13π - 3π લખી શકીએ. 13π - 3π લેવા માટે આપણે 3π છૂટા કરી શકીશું. એ જ રીતે 8π ની જગ્યાએ 13π - 5π એટલે કે 5π છૂટા કરી શકીશું જે અહીંયા છે. તો યસ, આ જ વસ્તુઓ સમાનતા તરફ આપણે ધ્યાન આપવાનું કે સમાન પદો આવી શકે છે કે નહીં એ વસ્તુ પર આપણે ધ્યાન આપવાનું હોય, અને જ રીતે અહીંયા સરળીકરણ કરાય અને એમાંથી આગળ નીકળાય. ઓકે, એટલે અહીંયા હું કોસ અહીંયા 10π ની જગ્યાએ 13π - 3π આ બે તફાવત 10π જ થશે, છેદમાં 13 પ્લસ કોસ 8π ની જગ્યાએ 13 લેવાનું કારણ છેદમાં 13 છે એટલા માટે જે આપણે સંયોજિત ખૂણામાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા અહીંયા 13π - 5π એટલે 8π થઈ ગયું, ડિવાઈડ બાય 13 પ્લસ કોસ 3π/13 પ્લસ કોસ 5π/13. ઓકે, નાઉ નેક્સ્ટ જોઈએ, આ 13 ને જો બંને પદને નીચે છૂટા કરીશું અહીંયા 13 કટ થઈ જશે, તો આ લખાશે કોસ 13π ની નીચે 13 કટ π માઇનસ 3π/13 પ્લસ સેમ વે અહીંયા પાઈ માઇનસ 5π/13 પ્લસ કોસ 3π/13 પ્લસ કોસ 5π/13 આ વસ્તુ આપણને મળી. યસ, હવે અહીંયા સંયુક્ત ખૂણા પ્રમાણે કોસ ઓફ π - x કોસ ઓફ π - x આપણે આગળના દાખલામાં પણ જોયું, માઇનસ કોસ એક્સ, અહીંયા એક્સ ની જગ્યાએ 3π/13 છે, પાઈ નો ગુણાક એટલે કોસ નું કોસ આવે, ચિહ્ન આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં કોસ ધન છે કે ઋણ છે એના પ્રમાણે એના સાથેનું ચિહ્ન જોડાય. π - x બીજું ચરણ દર્શાવે છે, બીજા ચરણમાં કોસ ઋણ છે એટલે અહીંયા આની જગ્યાએ માઇનસ, આપણે આગળના દાખલામાં પણ કહ્યું છે કોસ 3π/13 થશે, અને એ જગ્યાએ અહીંયા પણ કોસ π - x એટલે માઇનસ કોસ એક્સ એટલે માઇનસ કોસ 5π/13. બાકીના જે પદો છે હું લખું છું કોસ 3π/13 પ્લસ કોસ 5π/13, અહીંયા જે મેં લખ્યું એનું રિઝલ્ટ અહીંયા કોસ ઓફ π - x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કોસ એક્સ, એના પ્રમાણે આ બે વસ્તુ મેં લખી છે. હવે અહીંયા જોઈએ તો યસ,
માઇનસ કોસ 3 પાઈ બાય 3 પ્લસ એટલે આ બે કટ થઈ જશે એ રીતે આ બે પણ કટ થયા એટલે બધું કટ થઈ ગયું અહીંયા શૂન્ય બરાબર જવાબ ઓકે તો જસ્ટ આ રીતે દાખલા કરવાના હોય છે પણ આ રીતના દાખલા કરવામાં આ વસ્તુ ધ્યાન રાખવાનું જ્યારે સરવાળા બાદબાકી અને જો ગુણાકાર બંને સાથે હોય તો કાં તો ગુણાકારમાંથી સરવાળા બાદબાકીના સ્વરૂપમાં જાઓ અને જે બાકીના પદો છે સરવાળા તો બાકીના સ્વરૂપમાં એને જેમ છે તેમ રાખો એને ચેન્જ ના કરો અથવા તો ગુણાકારને જેમનું તેમ રાખીને સરવાળા બાદબાકી વાળા પદને તમે ગુણાકારમાં રૂપાંતરિત કરો પછી આગળ સાદું રૂપ આપતા જાઓ તો પણ તમને જવાબ મળશે જ ઓકે સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે આ ઝડપથી લખી લો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા એક બીજો દાખલો લખ્યો છે સ્વાધ્યાય 3 નો પ્રકરણનો સાબિત કરો કે કોસ એક્સ પ્લસ કોસ વાય આખાનો વર્ગ વત્તા સાઈન એક્સ માઇનસ સાઈન વાય આખાનો વર્ગ બરાબર 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 એવું આપણે સાબિત કરવાનું છે યસ અહીંયા ડાબી બાજુ પદો વધારે છે જમણી બાજુ એક જ પદ છે એટલે અહીંયા ઓબ્વિયસલી આપણે ડાબી બાજુ લઈને એના પરથી જમણી બાજુ સાબિત કરીશું અને એના પર આના પ્રમાણે અહીંયા આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો યસ અહીંયા એક્સ પ્લસ વાય બાય 2 આવે છે એટલે એક્સ પ્લસ વાય બાય 2 કયા સૂત્રોમાં આવે તો કે સરવાળા કે બાદબાકીના સૂત્રમાંથી આપણે ગુણાકાર તરફ જઈએ ત્યારે એક્સ પ્લસ વાય બાય 2 કે એક્સ માઇનસ વાય બાય 2 વાળા સૂત્રો આવે તો અહીંયા અને સરવાળા કે બાદબાકી વખતે બે વિધેયો સમાન હોવા જોઈએ એટલે કે કોસ એક્સ પ્લસ કોસ વાય અથવા તો કોસ એક્સ માઇનસ કોસ વાય હોય કોસ એક્સ પ્લસ સાઇન વાય માટે એ વસ્તુ અપરાધી નથી એ જ રીતે સાઇન એક્સ પ્લસ સાઇન વાય અથવા તો સાઇન એક્સ માઇનસ સાઇન વાય અહીંયા એક્સ અને વાયની જગ્યાએ બીજી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે ઓકે એટલે અહીંયા આપણે જે પ્રમાણિત સૂત્રો છે એમાં આપણે એક્સ અને વાય લઈએ છીએ પણ જયારે રિયલમાં દાખલા ગણવા જઈએ ત્યારે એક્સ અને વાયની જગ્યાએ બીજા કોઈ પદ હોય તેના પ્રમાણે આપણે ગોઠવણી કરીને આગળ વધવાનું હોય છે ઓકે ના એટલે અહીંયા આપણે જોઈએ તો આ રીતનું છે આમાંથી આપણે આ વસ્તુ સાબિત કરવાનું છે એક્સ પ્લસ વાય બાય 2 એ સરવાળામાંથી હોય છે અહીંયા આપણે જોઈએ તો કોસ એક્સ પ્લસ કોસ વાય યસ આ બેનો સરવાળો જ છે સી પ્લસ 3 અહીંયા સાઈન એક્સ માઇનસ સાઈન વાય યસ એસ માઇનસ એસ છે યસ મૂકો જો શું જવાબ આવે છે ઓકે એટલે અહીંયા કોસ એક્સ પ્લસ કોસ વાય એટલે એને 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય બાય 2 આખાનો વર્ગ આનું આ વસ્તુ થાય આખો વર્ગ કરેલો છે એ જ રીતે અહીંયા નેક્સ્ટ પદ માટે સાઈન એક્સ માઇનસ સાઈન વાય દેટ ઇઝ એસ માઇનસ એસ ઇઝ ઇક્વલ્સ ટુ 2 સી એસ એટલે એના પ્રમાણે 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઈન એક્સ માઇનસ વાય બાય 2 આખાનો વર્ગ ઓકે નાવ વર્ગ કરીશ એટલે બેનો વર્ગ 4 અને ગુણાકાર છે એટલે બધાનો વર્ગ થશે એટલે અહીંયા કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 પ્લસ અહીંયા બેનો વર્ગ 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 આ વસ્તુ થઈ ના હવે આપણે જોવાનું બધા પદો થઈ ગયા હવે એક સામાન્ય નીકળે છે કે નહીં આ પદ કારણ કે બીજગણિત નો મૂળભૂત સિદ્ધાંત છે સાદું સ્વરૂપ આપવું એનો મતલબ જો સામાન્ય નીકળતું હોય તો આપણે પહેલા સામાન્ય કાઢવું જોઈએ આ બંને પદમાંથી એક સામાન્ય નીકળે એવું છે કે યસ 4 અને કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 એ સામાન્ય નીકળે એવું છે અહીંયા 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 સામાન્ય નીકળ્યું બાકી શું રહેશે કૌંસમાં તો કે કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 પ્લસ અહીંયા રહેશે સાઈન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 યસ હવે આ બીજું કઈ નહીં નિત્યસમ થઈ ગયું બેઝિક નિત્યસમ સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 અહીંયા થીટાની જગ્યા એક્સ માઇનસ વાય બાય 2 છે બંનેમાં ખૂણો સમાન છે કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય 2 પ્લસ સાઈન સ્ક્વેર એક્સ માઇનસ વાય બંને ખૂણા છે એના પ્રમાણે સાઈન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ 1 અથવા તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 બે માંથી કોઈ એક વસ્તુ આ વસ્તુ એ જ થઈ આનું થઈ જશે 1 અહીંયા રહેશે 4 કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ 1 માટે 4 યસ અહીંયા લખું કારણ કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એના પ્રમાણે આ વસ્તુ લખી કારણ કે ખૂણા બંનેમાં સમાન છે આ ખૂણા સમાન હોવા જોઈએ યસ મેં તમને જ કીધું નિત્યસમ આપણે આ રીતે યાદ રાખીએ છીએ પણ દાખલામાં આની જગ્યાએ બીજો કોઈ ખૂણો હોય તો આપણે એનું
રૂપાંતરિત કરીને વિચારવાનું હોય. ઓકે, એટલે અહીંયા એના માટે અહીંયા વન લખ્યું, બાકી આપણા પાસે રહ્યું કો સ્ક્વેર, જે જવાબ આપણે સાબિત કરવાનો છે બરાબર. ઓકે, યસ, આ બહુ સ્ટ્રેટ ફોર્વર્ડ બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો. જસ્ટ ડાયરેક્ટ આપણે જે નિત્ય સંમાં છે યુઝ કર્યા એ જ પદો સીધા સીધા આવી ગયા અને અહીંયા આપણે લખ્યું છે. ઓકે, યસ, આ વસ્તુ પણ ઝડપથી લખી લો તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે, છઠ્ઠો એક્ઝામ્પલ છે. સાઇન 7x પ્લસ સાઇન 5x પ્લસ સાઇન 9x પ્લસ સાઇન 3x ભાગ્યા કોસ 7x પ્લસ કોસ 5x પ્લસ કોસ 9x પ્લસ કોસ 3x બરાબર 10 6x એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, યસ, અહીંયા બહુ બધા પદો દેખાય છે પણ એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે અને એટલા માટે જ મેં તમને લીધું છે. પદો જોઈને ગભરાવાનું ના હોય, યસ, સ્ટ્રેટ હવે અહીંયા આપણે આગળ વધતું છે. અહીંયા આપણે જોઈએ તો પદો કઈ રીતે ગોઠવાયેલા છે. યસ, બે પદોનો સરવાળો એસ પ્લસ એસ, ત્યાં પણ એસ પ્લસ એસ, સી પ્લસ સી, સી પ્લસ સી. યસ, હવે તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ. યસ, સરવાળામાંથી આપણે ગુણાકાર તરફ જવાનું છે, બીજું કઈ જ નથી. અહીંયા બે જ વસ્તુઓ એસ પ્લસ એસ અને સી પ્લસ સી વાપરવાનું છે. એસ પ્લસ એસ એટલે 2SC અને સી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 2CC. યસ, આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, બીજું કઈ જ નથી. ઓકે, અને તમારા પદો એની જાતે ગોઠવાતા જશે. અહીંયા તમને બીજી વસ્તુ બતાવી દઉં, આ રીતે પદો સરવાળાના સ્વરૂપમાં હોય, સિંગલ સિંગલ પદો હોય, બે કે ચાર હોય ને તો બે ક્રમિક જોડ લઈ લેવાની, બે બે જોડ લઈ લેવાની. જો ત્રણ હોય ને તો કોઈ પણ બે ને સરવાળો કરીને પછી ત્રીજું છે પદ છે જેમ છે તેમ રહેવા દેવાનું, એ સામાન્ય નીકળશે અને તમારો દાખલો આગળ આવતો જશે, બીજું કઈ જ નથી કરવાનું આમાં. ઓકે, એટલે આમાં આ રીતનું હોય, જો પદો આ રીતે સરવાળામાં યુગ્મ સ્વરૂપમાં હોય તો એ બધાની જોડ બનાવીને આપણે સાદું સ્વરૂપ આપી દેવાનું, પણ જો અયુગ્મ સ્વરૂપમાં હોય એટલે કે આની જગ્યાએ જો ફાઈલ ત્રણ હોત તો કે આ ચોથું પદ ના હોત તો કોઈ પણ બે લઈ લેવાનું, બેનો સરવાળો કરવાનો, પછી બંનેમાંથી કોઈ સામાન્ય નીકળતું હશે અને પછી આગળ વધારશે. ઓકે, પણ અહીંયા તો બે બે આપણે જોડ લખીને જ આપી છે, સીધા આપણે એસ પ્લસ એસ અને સી પ્લસ સી નું જે સ્વરૂપ છે એ જ અહીંયા વાપરવાનું છે. અહીંયા આપણે જોઈએ તો ડાબી બાજુ બરાબર અહીંયા એસ પ્લસ એસ એટલે 2SC એટલે 2 sin 7x પ્લસ 5x બાય 2. યસ, સાઇન એક્સ પ્લસ સાઇન વાય ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin x પ્લસ વાય બાય 2. અહીંયા એક્સ ની જગ્યાએ 7x, વાય ની જગ્યાએ 5x છે. ઓકે, ઇન્ટુ કોસ 7x માઇનસ 5x બાય 2 પ્લસ યસ, બીજા પદમાં પણ એસ એસ પ્લસ એસ જ છે, 2 sin 9x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 9x માઇનસ 3x બાય 2. ઓકે, છેદમાં એ જ રીતે સી પ્લસ સી, સી પ્લસ સી એટલે 2CC. અહીંયા 2 cos 7x પ્લસ 5x બાય 2 ઇન્ટુ કોસ 7x માઇનસ 5x બાય 2. યસ, બીજા પદમાં પણ એ જ રીતનું છે, કોસ 9x ને કોસ 3x એટલે અહીંયા 2 cos 9x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 9x માઇનસ 3x બાય 2. ઓકે, ના, હવે આપણે સાદું સ્વરૂપ આપીને લખીએ તો 2 sin અહીંયા 7x પ્લસ 5x 12x, 12x ભાગ્યા 2 એટલે 6x, 2 sin 6x ઇન્ટુ કોસ અહીંયા 7x માઇનસ 5x એટલે 2x, 2x ભાગ્યા 2 x થઈ જશે અહીંયા કોસ x પ્લસ એ જ રીતે બીજા પદમાં 2 sin 9 પ્લસ 3 12 ભાગ્યા 2 6 એટલે sin 6x ઇન્ટુ કોસ 9x માઇનસ 3x 6x ભાગ્યા 2 એટલે 3x બનશે અને એ જ રીતે છેદમાં 2 cos 7 પ્લસ 5 12 12 બાય 2 6 એટલે 2 cos 6x ઇન્ટુ કોસ યસ 2x બાય 2 એટલે x પ્લસ બીજા પદ માટે પણ 2 cos 6x ઇન્ટુ કોસ 3x. યસ, હવે આપણે જોઈએ
અંશના પદમાં કંઈક સામાન્ય નીકળે એવું છે કે નહીં? તો યસ, બંનેમાં ટુ સાઇન સિક્સ એક્સ છે, એટલે ટુ સાઇન સિક્સ એક્સ સામાન્ય નીકળ્યું. કૌંસમાં શું રહેશે બાકી? તો કે કોસ એક્સ પ્લસ કોસ થ્રી એક્સ. એ જ રીતે છેદમાંથી શું સામાન્ય નીકળે છે? તો ટુ કોસ સિક્સ એક્સ, ટુ કોસ સિક્સ એક્સ સામાન્ય નીકળ્યું. બાકી શું રહેશે કૌંસમાં? તો કોસ એક્સ પ્લસ કોસ થ્રી એક્સ, એ રહેશે અહીંયા ટુ ટુ કટ. કોસ એક્સ પ્લસ કોસ થ્રી એક્સ આ બે ઉડી ગયા. બાકી મારા પાસે શું રહ્યું? સાઇન સિક્સ એક્સ અપન કોસ સિક્સ એક્સ, સાઇન અપન કોસ ટેન, અને બંનેના ખૂણાઓ સમાન જ છે, એટલે આ થશે ટેન સિક્સ એક્સ બરાબર જવાબ. જે આપણે જવાબ લાવવાનો છે. ઓકે, જો જસ્ટ પદો ઘણા બધા છે, જસ્ટ બહુ મોટો દાખલો લાગે, પણ એકચ્યુઅલી એટલો મોટો દાખલો નથી, બહુ એકદમ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો છે. ઓકે, સો જસ્ટ આ જોઈ લો. અહીંયા જસ્ટ બીજા હું તમને છેલ્લા બે બતાવું છું આ ચેપ્ટરના, બાકીના બધા તમારે કરવાના છે, અને જે મેં કર્યા છે એના આધારિત છે, એટલે વાંધો નથી. અને હું આગળ બીજું એક એક્ઝામ્પલ બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, જસ્ટ હું તમને જે આગળના દાખલામાં જે સજેશન આપતો હતો અહીંયા આવી ગયું. અહીંયા આપણે જોઈએ તો સાઇન થ્રી એક્સ પ્લસ સાઇન ટુ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર ફોર, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ કોસ થ્રી એક્સ બાય ટુ. સ્ટ્રેટ ફોરવર્ડ રીતે જોઈએ તો ડાબી બાજુ સરવાળા બાદ બાકી છે, જમણી બાજુ ગુણાકાર છે, એટલે ઓબ્વિયસલી આપણે સરવાળા બાદ બાકી માંથી ગુણાકાર તરફ જવાનું છે. ઓકે, અને હું તમને કહેતો હતો કે પદો અયુગ્મ સંખ્યામાં હોય, એટલે કે અહીંયા એક બે ને ત્રણ, જસ્ટ આગળ જ મેં જસ્ટ ડિસ્કશન કર્યું, અહીંયા દાખલો આવી ગયો તમારે, એટલે આ રીતના હોય ને, અને સરવાળા બાદ બાકી કોઈ પણ બે ને સરવાળો લેવાનો, ત્રીજું પદ જેમ છે તેમ રહેવા દેવાનું, પછી કંઈક સામાન્ય નીકળતું તે પ્રમાણે સામાન્ય કાઢીને આગળ વધતું જવાનું. હું તમને અહીંયા બતાવું છું. આગળના દાખલામાં શું હતા? ચાર પદો હતા, એટલે બે બેની જોડ લઈને આપણે બંનેના સરવાળા કરી નાખ્યા, બાદ બાકી કરી નાખ્યા. પણ અહીંયા ત્રણ પદો છે, તો ત્રણ પદોમાં એક સાથે ત્રણ પદોના સરવાળા બાદ બાકી શક્ય ત્રિકોણમિતિમાં શક્ય બનશે નહીં, એટલે પેલા બે નું લેવાનું, ત્રીજું જેમ છે તેમ, પછી આગળ વધતું જવાનું. એટલે અહીંયા આપણે જો શરૂઆત કરીએ તો ડાબી બાજુ બરાબર હું આ બે પદો લઉં છું. આ થયું મારા પાસે એસ પ્લસ એસ સોલ્વ, સાઇન એક્સ પ્લસ સાઇન વાય, એક્સ ની જગ્યાએ થ્રી એક્સ અને વાય ની જગ્યાએ ટુ એક્સ, એ પદ થયું મારા પાસે એસ પ્લસ એસ, એટલે ટુ એસ સી. અહીંયા ટુ સાઇન થ્રી એક્સ પ્લસ ટુ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય, એટલે અહીંયા થ્રી એક્સ માઇનસ ટુ એક્સ બાય ટુ, એ વસ્તુ લખાશે. બીજું પદ જેમ છે તેમ રહેવાનું. ઓકે, ના નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા ટુ સાઇન થ્રી પ્લસ ટુ, આ થશે સાઇન ફાઈ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ થ્રી એક્સ માઇનસ ટુ, એટલે એક્સ, એટલે આ થશે કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ. ઓકે, ના હવે આપણે જોઈએ તો અહીંયા બે પદો થઈ ગયા, એક ગુણાકાર છે અને એક સાદુ સ્વરૂપ છે. યસ, હવે આગળ વધવું જોઈએ, વધવું હોય તો કંઈક સામાન્ય નીકળવું જોઈએ, પણ અહીંયા કંઈક સામાન્ય દેખાતું નથી. પણ અહીંયા આપણે જોઈએ તો ફાઈ એક્સ બાય ટુ છે ને કોસ એક્સ બાય ટુ છે, આનું જોઈને કંઈક યાદ આવવું જોઈએ. આપણે લખીએ છીએ સાઇન ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ કોસ એક્સ ટુ સાઇન એક્સ ઇન ટુ કોસ એક્સ, તો એ જ પ્રમાણે એક્સક્યુઝ મી, અહીંયા સાઇન એક્સ માટે આપણે ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ આપણે લખી શકીએ. ઓકે, અહીંયા ટુ સાઇન ફાઈ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ માઇનસ, આની જગ્યાએ ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ, કારણ કે આપણને ખબર છે સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ. આ એકચ્યુઅલી ઉપગુણિત છે, આપણા પાસે ઓરિજિનલ સૂત્ર છે સાઇન ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, જ્યાં ખૂણો એના કરતા અડધો, જ્યાં એક્સ એક્સ નો અડધો એક્સ બાય ટુ, એ રીતે અહીંયા લખીએ છીએ. હવે આ બંને માંથી કંઈક સામાન્ય નીકળે એવું છે કે નહીં? તો કે યસ, ટુ કોસ એક્સ બાય ટુ સામાન્ય નીકળશે. અહીંયા ટુ કોસ એક્સ બાય ટુ સામાન્ય નીકળે, બાકી કયા પદ બાકી રહેશે? સાઇન ફાઈ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ. યસ, હવે આવી ગયું પાછું આ બે, એસ માઇનસ એસ આવી ગયું. યસ, સિંગલ સિંગલ છે,
અહીંયા સાદા પદો છે અને બંને વચ્ચે બાદબાકી છે, સાઇન છે, એટલે એસ માઇનસ એસ. એસ માઇનસ એસ એટલે કે ટુ સી એસ. એટલે અહીંયા ટુ કોસ એક્સ બાય ટુ, ટુ કોસ ફાઈ એક્સ બાય ટુ પ્લસ એક્સ બાય ટુ ભાગ્યા બે ઇન્ટુ સાઇન ફાઈ એક્સ બાય ટુ માઇનસ એક્સ બાય ટુ ભાગ્યા બે. ઓકે, અહીંયા સાદું સ્વરૂપ આપીએ, ટુ કોસ એક્સ બાય ટુ પ્લસ અહીંયા ટુ ઇન્ટુ ટુ ફોર લખી દઈએ આપણે. ઓકે, બાકી આપણા પાસે રહેશે કોસ, અહીંયા જોઈશું આપણે અંશમાં બંનેની છેદમાં બે છે, એટલે અહીંયા લસા બે નીકળશે, ફાઈ એક્સ પ્લસ એટલે સિક્સ એક્સ બાય ટુ લખાશે ને છેદમાં ટુ લખાશે. એ જ રીતે સાઇન, અહીંયા આપણા અંશમાં છેદમાં બે છે એટલે લસા બે નીકળે, અને અહીંયા ફાઈ એક્સ માઇનસ એક્સ એટલે આ થશે કે ફોર એક્સ ભાગ્યા ટુ. હવે પદોની આપણે ગોઠવણી કરીશું. પદોની ગોઠવણી કરીએ તો અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ ફોર કોસ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ, અહીંયા સિક્સ બાય ટુ, ટુ નીચે આવી જશે એટલે સિક્સ એક્સ બાય ફોર ઇન્ટુ સાઇન, અહીંયા પણ આ ટુ છેદમાં આવશે ફોર એક્સ બાય ફોર લખાશે. યસ, અહીંયા આપણે જો કટ થતો હશે તો અહીંયા બે તરી ને બે દુ આ ચાર ચાર બંને કટ થઈ ગયા, ફોર કોસ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ, થ્રી એક્સ બાય ટુ ઇન્ટુ સાઇન એક્સ. યસ, જે આપણે પદો લાવ્યા છે એ આવી ગયા. ક્રમમાં ગોઠવવાનું તમે ગોઠવી શકો છો, અહીંયા ફોર સાઇન એક્સ ને આગળ લઈ લઈએ, કોસ એક્સ બાય ટુ ઇન્ટુ કોસ થ્રી એક્સ બાય ટુ બરાબર. ચલો, યસ, આ રીતે દાખલા કરવાનો છે. યસ, અને તમે ઓબ્ઝર્વ કરી કે મોટાભાગના દાખલામાં સરવાળા બાદબાકીમાંથી ગુણાકાર અને ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકી જે રીતના પદ હોય એ પ્રમાણે આપણે ગોઠવી શકીએ. આ બધા માટે સેમ લોજિક છે. સી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ટુ સી સી, સી માઇનસ સી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ એસ એસ, એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એસ સી, એસ માઇનસ એસ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ સી એસ. એ અરસપરસ આપણે ફેરવી શકીએ છીએ સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકાર અને ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકી જે પ્રમાણેના પદો હોય એ પ્રમાણે. ઓકે, તો જસ્ટ આ ઝડપથી જોઈ લો અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો હવે હું બતાવું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં એક આ છેલ્લો દાખલો લખ્યો છે. આવો એક દાખલો આપણે ગઈકાલે ગણ્યો હતો. યસ, છેલ્લા લેક્ચરમાં આપણે ગણ્યો હતો. એ છેલ્લા લેક્ચરમાં આપણને ટેન એક્સનું મૂલ્ય આપ્યું હતું, જ્યારે અહીંયા સાઇન એક્સનું મૂલ્ય આપેલું છે, અને એના પરથી સાઇન એક્સ બાય ટુ કોસ એક્સ બાય ટુ ટેન એક્સ બાય ટુ શોધવાનું છે. અને મેં તમને કીધું છે કે આ રીતનું દાખલા હોય, ગમે તે આપેલું હોય, કોઈ પણ એક્સના સ્વરૂપમાં કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય આપેલું, ચરણ આપેલું હોય, આ વસ્તુ શોધવાની, તો આપણે પ્રથમ કોસેક શોધવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે એક વખત કોસેક શોધાઈ જશે ને, પછી આપણે આ બધી જ વસ્તુ એની જાતે ગોઠવા સારા પડે. પછી આ સૂત્રો છે આપણા પાસે, પછી આ વસ્તુ આવે અહીંયા ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ વન પ્લસ કોસ એક્સ. યસ, આ વસ્તુ છે. જો આપણને આના પરથી ટેન આપેલું તો ટેન પરથી સેક્સ સ્ક્વેરનું સૂત્ર વાપરીને કોસ શોધીએ, પછી આના પર આવી જઈએ, એટલે કોસ મળી જાય, એટલે અહીંયા વન પ્લસ કોસ એટલે આપણે કોસ સ્ક્વેર એક્સ બાય ટુ, અને એના પરથી પછી કોસ એક્સ બાય ટુ મળી જાય, કોસ એક્સ બાય ટુ મળી જાય, એટલે નિત્યસમનો ઉપયોગ કરીને સાઇન એક્સ બાય ટુ શોધી કઢાય. કોસ એક્સ બાય ટુ અને સાઇન એક્સ બાય ટુ એ બે વસ્તુ મને મળી જાય, એમનો ગુણોત્તર એટલે ટેન એક્સ બાય ટુ મળી જાય. આ રીતે આ રીતના દાખલા હોય ત્યારે હંમેશા આ વસ્તુ કરવાની હોય. પણ અહીંયા વર્ગ હોય તો વર્ગમૂળ કાઢીએ તો ધન અને ઋણ બંને મૂલ્યો આવે, તો આપણે ધન મૂલ્ય સ્વીકારવું જોઈએ કે ઋણ મૂલ્ય સ્વીકારવું જોઈએ એ આ ચરણ જે દર્શાવશે, એક્સ વાળો ખૂણો જે ચરણમાં હોય અને એક્સ બાય ટુ જે ચરણમાં હોય એ વસ્તુ પ્રમાણે આપણે એના ધન કે ઋણ મૂલ્યો આપણે સ્વીકારવાના. એટલે અહીંયા તો પહેલા તો આ ક્લિયર કરવાનું, એક્સ એ અહીંયા એક્સ એ બીજા ચરણમાં છે. ઓકે, એવું આપેલું છે બીજા ચરણમાં છે, એનો મતલબ એક્સ નું મૂલ્ય પાય બાય ટુ અને પાય ની રેડિયન ની વચ્ચે છે, અથવા તો 90 ડિગ્રી અને 180 ડિગ્રી ની વચ્ચે છે. એટલે કે પાય બાય ટુ લેસ ધેન એક્સ લેસ ધેન પાય, કારણ કે એક્સ બીજા ચરણમાં કીધું છે, પાય બાય ટુ પાય વચ્ચેનો ખૂણો છે. આપણે એક્સ નથી શોધવા, આપણે એક્સ બાય ટુ ના મૂલ્યો શોધવાના છે. એક્સ બાય ટુ ના એટલે એક્સ બાય ટુ ખૂણો
કયા ચોરણો ખૂણો બનાવે છે એ વસ્તુ કરવાનું. એના માટે અહીંયા શું કરવાનું તો કે આ સમીકરણને આખાને બે વડે ભાગી નાખીશું. અહીંયા એક્સ બાય ટુ આવી જશે ને આખા સમીકરણને જો હું બે વડે ભાગું તો અહીંયા શું મળશે? પાય બાય ટુ બે વડે ભાગે પાય બાય ફોર લેસ ધેન એક્સ બાય ટુ લેસ ધેન પાય બાય ટુ. હવે એક્સ બાય ટુ નો ખૂણો કોની કોની વચ્ચે છે? પાય બાય ફોર અને પાય બાય ટુ. પાય બાય ફોર એટલે 45 ડિગ્રી, પાય બાય ટુ એટલે 90, 45 અને 90 ની વચ્ચે નો મતલબ આ પ્રથમ ચરણ. એક્સ બાય ટુ ખૂણો પ્રથમ ચોરો બતાવે અને એક્સ ખૂણો એ દ્વિતીય ચોરો અહીંયા આપેલો છે કારણ કે એના પ્રમાણે આપણને આવશે. ઓકે, એટલે હવે અહીંયા જો હું એક બહુ સિમ્પલ વસ્તુ કહું તો કે એક્સ બરાબર 150 ડિગ્રી, 150 ડિગ્રી એટલે કેવું થાય બીજું ચરણ, અને એક્સ બાય ટુ એટલે બે અડધો કરું તો 75 ડિગ્રી, 75 ડિગ્રી કે કયો ચરણ તો પહેલું ચરણ. એટલે આ રીતનું લોજિક છે અને ચિહ્ન નક્કી કરવા માટે આ વસ્તુ જરૂરી છે. અને મેં તમને કીધું છે કઈ પણ વસ્તુ આપેલી હોય પહેલા આપણે કોસેક્સ શોધવાનો પ્રયત્ન કરવાનો, આના પરથી કોસ એક્સ એટલે એના માટે નિત્ય સમ છે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ્સ ટુ 1, એના પરથી આપણે કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખી શકીએ. ઓકે, યસ, એના પરથી આગળ વધવાનું. હવે કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે અહીંયા 1 માઇનસ સાઇન એક્સ નું મૂલ્ય 1/4 આપ્યું છે એટલે 1/4 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1/4 એટલે 1 નો સ્ક્વેર 1, 4 નો વર્ગ 16 થાય, અહીંયા 16 લસાઅ નીકળે અંશમાં પર 16 માઇનસ 1 થશે એટલે આપણને મળશે અહીંયા કોસ્ક્વેર એક્સ બરાબર 15/16. ઓકે, આ વસ્તુ આપણને મળી, પરંતુ અહીંયા આપણે હવે કોસ્ક્વેર એક્સ નું મૂલ્ય મળ્યું પણ આપણે કોસ એક્સ નું મૂલ્ય જોઈએ એટલે કોસ એક્સ માટે અહીંયા શું કરવું પડે? બંને બાજુ વર્ગમૂળ લેવાનું. વર્ગમૂળ એટલે ધન અને ઋણ બંને સંખ્યાનું વર્ગમૂળ આપણે લેવું જોઈએ. માટે અહીંયા વર્ગમૂળ લઉં તો કોસ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 15 નું વર્ગમૂળ નીકળે એવું નથી, વર્ગમૂળમાં 15, 16 નું વર્ગમૂળ 4, કારણ કે વર્ગમૂળમાં 15/4 એનું વર્ગ 15/16 થશે અને માઇનસ વર્ગમૂળમાં 15/4 નું વર્ગ પણ આ થશે. અહીંયા વર્ગમૂળ કાઢતી વખતે આપણે બંને જ ધ્યાનમાં લઈએ છીએ. હવે એક્સ જે ચરણમાં હોય એ ચરણમાં કોસ ધન હોય કે ઋણ એના પ્રમાણે આપણે ધન કે ઋણ અહીંયા ચિહ્ન સ્વીકારવાનું. અહીંયા કોસ એક્સ કયા ચરણમાં છે? અહીંયા તો કે બીજા ચરણમાં, પરંતુ એક્સ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં કોસ નું મૂલ્ય ધન કે ઋણ? તો કે બીજા ચરણમાં કોસ નું મૂલ્ય ઋણ. માટે બીજા ચરણમાં એટલે કોસ એક્સ નું મૂલ્ય ઋણ એટલે કે લેસ ધેન 0 થવું જોઈએ એટલે કે ઋણ થવું જોઈએ. આના માટે જે ઋણ મૂલ્ય હોય આપણે સ્વીકારવાનું. માટે કોસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વર્ગમૂળમાં 15/4. આ વસ્તુ, આ એક્સ અને એક્સ બાય ટુ ચરણ કયું છે એના પ્રમાણે ચિહ્ન નક્કી એના પરથી થશે અને ચિહ્ન પ્રમાણે જ દાખલો આગળ વધશે. ઓકે, હવે આપણને કોસ એક્સ નું મૂલ્ય મળી ગયું તો યસ, હવે આપણે આ જ વસ્તુ ટુ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ કોસ એક્સ. ઓકે, એટલે અહીંયા હવે ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ કોસ એક્સ. અહીંયા આપણે કોસ એક્સ નું મૂલ્ય મૂકવાનું એટલે અહીંયા ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ કોસ એક્સ નું મૂલ્ય માઇનસ વર્ગમૂળમાં 15/4. માટે ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ માઇનસ પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 15/4. માટે ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 4 લસા નીકળશે એટલે અંશમાં આવશે 4 માઇનસ વર્ગમૂળમાં 15. માટે બેને જો આપણે આ બાજુ લઈ જઈશું તો આ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 4 માઇનસ વર્ગમૂળમાં 15 અહીંયા 2/8. ઓકે, જસ્ટ તમે આ મૂલ્ય લેશો તો પણ વાંધો નથી, અથવા તો બે વડે ગુણીને ભાગીને તમે અહીંયા નીચેનું પદ એ એવું પદ લાવો કે જેનું વર્ગમૂળ નીકળી શકે. છેલ્લે આપણે કરીશું, હમણાં રહેવા દઉં છું. આ વસ્તુ આવી ગઈ. હવે આના પરથી આ મને કોસ સ્ક્વેર એક્સ બાય ટુ મળ્યું પણ મારે શોધવાનું છે કોસ એક્સ બાય ટુ, તો મારે બંને બાજુ વર્ગમૂળ લેવું જોઈએ. વર્ગમૂળ લો એટલે પ્લસ ને માઇનસ બંને ચિહ્નો આપણે ગણતરીમાં લેવાના. એટલે અહીંયા માટે બંને બાજુ વર્ગમૂળ લેશે તો કોસ એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4 માઇનસ વર્ગમૂળમાં 15/8. ઓકે, ના હવે અહીંયા આપણે પ્લસ ચિહ્ન લેવાનું કે માઇનસ ચિહ્ન લેવાનું? એક્સ બાય ટુ કયા ચરણમાં આવે છે એના પ્રમાણે
સ્વીકારવાનું, પરંતુ એક્સ બાય ટુ એ પ્રથમ ચરણમાં છે, માટે કોસ એક્સ બાય ટુ નું મૂલ્ય ધન થવું જોઈએ, ગ્રેટર ધેન ઝીરો. અહીંયા ધન મૂલ્ય છે સ્વીકારવાનું, એટલે માટે અહીંયા કોસ એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ધન મૂલ્ય આપણે લેવાનું, દેટ ઇઝ વર્ગમૂળમાં ફોર માઇનસ રૂટ 15 બાય 8. તમે અહીંયા આ જવાબ લખશો તો એ કઈ વાંધો નથી, કઈ જ ખોટું નથી, પણ હજુ બી જો તમારે સાદું સ્વરૂપ આપવું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. અંશ અને છેદને બે વડે ગુણવાના, એટલે અંશને બે વડે ગુણીશું તો આપણને મળશે 8. માઇનસ 2 વર્ગમૂળમાં 15 ભાગ્યા 16. અહીંયા 16 નું વર્ગમૂળ નીકળેલું છે, 16 નું વર્ગમૂળ 4, તો તમે આ રીતે પણ લખી શકો, વર્ગમૂળમાં 8 માઇનસ 2 રૂટ 15 ભાગ્યા 4. આ કોસ એક્સ બાય 2 આ મૂલ્ય લખો અથવા તો આ મૂલ્ય લખો, કોઈ જ વાંધો નથી, બંનેમાંથી કોઈ પણ એક રૂપ વેલિડ છે, કોઈ જ કરવાનો નથી. ઓકે, સો જસ્ટ મેં સાદું સ્વરૂપ આપીને છેદનું વર્ગ થાય એવું પદ માટે બે વડે ગુણ્યા અને બે વડે ભાગ્યા અને પ્રમાણમાં આગળનું પદ લખ્યું છે, બીજું કંઈ જ નથી કર્યું. ઓકે, નાવ કોસ એક્સ બાય ટુ આવી ગયું, જે રીતે અહીંયા સાઇન એક્સ હતો એના પરથી આપણે કોસ એક્સ શોધ્યું હતું, એ જ રીતે અહીંયા કોસ એક્સ બાય ટુ આવી ગયું છે તેના પરથી આપણે સાઇન એક્સ બાય ટુ શોધી શકીએ છીએ. ઓકે, અહીંયા હવે સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ. ઓકે, કોસ સ્ક્વેર એક્સ બાય ટુ મૂલ્ય આપણા પાસે થઈ ગયા, એ જ વસ્તુ ત્યાં મૂકવાની, એટલે અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ નું મૂલ્ય છે 4 માઇનસ રૂટ 15 બાય 8. અહીંયા 8 રસા નીકળશે, એટલે અહીંયા 8 માઇનસ, અને મેં તમને હંમેશા કીધું છે જયારે ઋણ ચિહ્ન હોય અને એક કરતા વધારે પદો હોય તો હંમેશા કૌંસ કરો, એટલે અહીંયા 4 માઇનસ રૂટ 15, એટલે અહીંયા 8 માઇનસ 4 પ્લસ રૂટ 15 છેદમાં 8, એટલે 8 માઇનસ 4 4 પ્લસ વર્ગમૂળમાં 15 ભાગ્યા 8. આ મને મળ્યું સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ. ઓકે, સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ મળ્યું, પણ મારે જોઈએ સાઇન એક્સ બાય ટુ, એટલે બંને બાજુ વર્ગમૂળ કાઢીએ, માટે અહીંયા સાઇન એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4 પ્લસ 15 બાય 8. પરંતુ એક્સ બાય ટુ પ્રથમ ચરણમાં, પ્રથમ ચરણમાં સાઇન ધન એટલે ધન મૂલ્ય આપણે સ્વીકારવાનું, પરંતુ એક્સ બાય ટુ પ્રથમ ચરણમાં છે, માટે સાઇન એક્સ બાય ટુ ગ્રેટર ધન 0, માટે અહીંયા સાઇન એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 4 પ્લસ રૂટ 15 બાય 8. આ જવાબ લખશો તો એ વાંધો નથી, અને આના પ્રમાણે બે વડે ગુણીને ભાગશો તો અહીંયા આ પણ જવાબ થશે, સાઇન એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 8 પ્લસ 2 રૂટ 15 ભાગ્યા 4. સેમ લોજિક પ્રમાણે આ જવાબ આવશે, બંનેમાંથી કોઈ પણ એક જવાબ વેલિડ છે, આ લખ્યો હશે તો એ ખોટો નથી, ના લખશો તો એ ખોટો નથી. ઓકે, સો નાવ સાઇન એક્સ બાય ટુ કોસ એક્સ બાય ટુ મળી ગયું, તો યસ, હવે આપણે છેલ્લે ટેન એક્સ બાય ટુ, ટેન એક્સ બાય ટુ આ બેનો ગુણોત્તર. ઓકે, ના હવે ટેન એક્સ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ બાય ટુ છેદમાં કોસ એક્સ બાય ટુ. યસ, અહીંયા સાઇન એક્સ બાય ટુ નું આપણા પાસે યસ આ સાદું સ્વરૂપ લઈએ, વર્ગમૂળમાં 4 પ્લસ રૂટ 15 ભાગ્યા 8 છેદમાં કોસ એક્સ બાય ટુ, એટલે અહીંયા 4 માઇનસ રૂટ 15 ભાગ્યા 8. અહીંયા અંશ અને છેદમાં બંનેમાં વર્ગમૂળ માટે એટલે કટ થઈ જશે, એટલે બાકી મારા પાસે રહેશે વર્ગમૂળમાં 4 પ્લસ રૂટ 15 છેદમાં 4 માઇનસ રૂટ 15. આ વસ્તુ રહેશે. સામાન્ય રીતે જયારે આપણે આગળ પણ જોયું હતું કે છેદમાં વર્ગમૂળ વાળું અને સાથે સરવાળા બાદબાકીમાં સાદું પદ હોય તો આપણે કરણી કરતા હોઈએ છીએ, અહીંયા કરણી કરવાની, કરણી કરવા માટે જે છેદના પદ હોય એ જ લેવાના, પણ ચિહ્ન ઉલટું, પ્લસ છે તો માઇનસ, એટલે અહીંયા
4 प्लस रूट 15 वडे गुणवानुं ने 4 प्लस रूट 15 वडे भागवानुं तो आपणे अहींया शुं मळशे अंशमां आपणा पासे 4 प्लस रूट 15 ने 4 प्लस रूट 15 x गुण्या x x स्क्वेर एना प्रमाणे अहींया 4 वत्ता वर्गमूळमां 15 આખાનો વર્ગ થાય અને છેદમાં x માઇનસ y x પ્લસ y x પ્લસ y ઇન્ટુ x માઇનસ y બરાબર x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે અહીંયા 4 નો વર્ગ 16 માઇનસ રૂટ 15 નો વર્ગ 15 આ વસ્તુ થશે આ પદને હું છેલ્લે અહીંયા લખું છું ઓકે અહીંયા tan x બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ રૂટ 15 નો વર્ગ વર્ગનું વર્ગમૂળ એનું જ પદ 4 પ્લસ રૂટ 15 આવશે છેદમાં 16 માઇનસ 15 એક એક નું વર્ગમૂળ એક આવે માટે tan x by 2 is equals to 4 plus root 15 આ તમારો જવાબ થશે ઓકે જસ્ટ થોડા જવાબ ટિપિકલ હતા એટલે જવાબ દાખલો કીધો હતો નહીં તો તમને કરીને બતાવ્યો છે ને આપણે ગઈકાલે આવો જ એક દાખલો 10x લઈને કર્યો છે ઓકે અને મેં તમને હોમવર્ક પણ આપ્યો હતો ઓકે અહીંયા તમારું આ સ્વાધ્યાય 3 એટલે કે ચેપ્ટર 3 ફિનિશ થાય છે સ્વાધ્યાય 3 પ્રકૃતિ સ્વાધ્યાયના જે દાખલાઓ બાકી રહે છે એ તમારે લખવાનું છે એ કયા દાખલાઓ છે અહીંયા હોમવર્ક પણ તમને લખી દઉં છું એ તમારું હોમવર્ક થશે અહીંયા હોમવર્ક સ્વાધ્યાય 3 પ્રકૃતિ સ્વાધ્યાય એમાં એક્ઝામ્પલ સેકન્ડ છે ઓકે ફોર્થ ઓકે પછી ફિફ્થ છઠ્ઠો સાતમો મેં કરાયો છે અને નવમો યસ આ ચાર દાખલાઓ બાકી રહેશે આ ચાર દાખલાઓ તમારે જાતે કરીને મને બતાવવાના છે આ બધા જ મેં કરાવડાયા છે એ પ્રમાણેના જ છે અને જસ્ટ આ જસ્ટ ફોલો કરશો ને તો ચોક્કસ તમને ફાવશે જ એમાં કઈ જ વાંધો નથી અને મેઇન સરવાળામાંથી ગુણાકાર ને ગુણાકારમાં સરવાળા એ સ્વરૂપ જ જવાનું છે પદો કઈ રીતે આપેલા છે એ વસ્તુ સમજીને આપણે આગળ વધવાનું છે ઓકે જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી દો અને નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર પ્રકરણ 1 દેટ ઇઝ અ ગણ જે તમે ભણી ગયા છો યસ પણ અહીંયા થોડું એમાં આપણે આગળ ભણવાનું છે એટલે એ વસ્તુ આપણે શરૂઆત કરીશું ઓકે અને મીન વાય આ વસ્તુ તૈયારી રાખજો ત્રિકોણમિતીય વિધેયો એ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને આ તમને આગળ પણ મેં કીધું છે એ પ્રમાણે થ્રુઆઉટ તમારી લાઈફ ખૂબ જ કામ લાગશે જ્યાં સુધી તમે એન્જિનિયર બનીને બહાર નથી નીકળતા ત્યાં સુધી આ જે ભણો છો એ બધી જ વસ્તુનો ઉપયોગ આવશે એટલે મહેરબાની કરીને આનામાં ધ્યાન આપજો અને જે પાછળથી જોઈન થયા છે અને જેમણે પાછળનું રહી ગયું છે બધા જ શરૂઆતથી જેટલા બી લેક્ચરો છે બધા જ ક્રમમાં જુએ એક પછી એક જુએ તો ખૂબ જ મજા આવે એવી છે સરળ છે એટલું કે અઘરું નથી એ વસ્તુનું ધ્યાન રાખ્યો ઓકે અને જેના પાસે નથી વન્સ અગેન જેના પાસે મને ક્રમમાં વિડીયો નથી મળતા એ મને કોન્ટેક્ટ કરે હું એમને મારું પ્લેલિસ્ટ મોકલી આપીશ તમને એમાં બધા જ ક્રમમાં વિડીયો મળશે ઓકે તો આજનું લેક્ચર હું પૂરું કરું છું.